હળવદમાં બંધારણના ઘડવૈયા મહાનાયક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 129મી જન્મ જયંતિ સાદગીથી ઉજવણી. પહેલા પણ દેશ પછી પણ દેશ એ વિચાર આપનાર મહાન રાષ્ટ્રભક્ત નદીથી નદીને જોડવાનો વિચાર આપનાર નદીઓ પર બંધ બાંધીને ઉર્જાની વિતરણનો વિચાર જેમણે પ્રગટ કર્યો. માત્ર દલિત નહીં, મજદૂર, ગરીબ, શોષિત, પીડિત, વંચિતોના હક માટે લડનાર વિશ્વના એ સમયના મહાન સાત અર્થશાસ્ત્રીઓમાંથી એક, જેમના વિચારને આધારે આરબીઆઈ તથા બધી ભારતની નાણાકીય સંસ્થાઓનો ઉદય થયો. મહિલાઓને મિલકતમાં સમાન હક, ભણવાનો હક મળે તે માટે લડત આપનાર ભારત રત્ન મહાન ધારાશાસ્ત્રી બંધારણના ઘડવૈયા, વિશ્વમાં જેમની સૌથી વધુ પ્રતિમા છે એવા વિશ્વરત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે હળવદમાં ભારતના બંધારણના ઘડવૈયા મહાનાયક ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને 129મી જન્મ જયંતિ નિમિત્તે સોશિયલ ડિસ્ટન્સ રાખીને સાદગીપૂર્ણ રીતે પુષ્પાંજલિ અર્પણ કરી. કોરોના મહામારી વચ્ચે ઘરમાં રહી અનુસૂચિત સમાજે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર 129મી જન્મ જયંતિ શાંતિપૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખી ઉજવણી કરી. તીકર રોડ પર આવેલા આંબેડકર સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોહનભાઈ પરમાર, પ્રેમિલાબેન મોહનભાઈ પરમાર, નગરપાલિકા સદસ્ય જેએમ પરમાર, મનસુખભાઈ રાઠોડ, સાવન મારુડા, પ્રવીણભાઈ પરમાર, તમામ જ્ઞાતિના આગેવાનો તથા હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજકીય આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ભાવેશભાઈ ઠક્કર તથા RSS બજરંગ દળના સ્વયંસેવકોએ વગેરે સોશિયલ ડિસ્ટન્સ રાખી ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબની 129મી જન્મજયંતિ નિમિત્તે તમામ સમાજના તથા અધિકારી પદાધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ રાખીને એક પછી એક આવીને બાબા સાહેબની ફૂલહાર વિધિ કરેલ છે અને આ કોરોનાને લીધે આ બાબતે સમાજને તથા અન્ય લોકોને પણ જાણવામાં આવેલ છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, ઘરમાં રહીએ અને કોરોનાનો સામનો કરીએ. આજે જે બાબા સાહેબે બંધારણનો આપણને આપ્યું છે એનો ખાસ અમલ કરીએ. 129મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ દરેક સમાજના વ્યક્તિઓ તથા હળવદના તમામ સમાજના આગેવાનો અને હળવદમાં વસતા તમામ વ્યક્તિઓ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની જન્મજયંતિ ઉજવણી કરેલ છે અને હાલ જે કોરોના વાયરસ જે ચાલી રહ્યો છે તેને અનુસંધાને એક એક વ્યક્તિ આવી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર કરી અને ડિસ્કસ રાખેલ છે અને તમામ વ્યક્તિ જે આજરોજ જે વાયરસના કારણે જે ગંભીર પરિસ્થિતિ ઉપર જે ગુજરી રહેલો છે તે બાબતે તે બાબા સાહેબને આજે આપણે દિલથી એવું આપણે કહીએ કે આપણા દેશમાંથી આ કોરોના વાયરસ જલ્દથી જલ્દ તે નીકળી જાય અને તે બાબતથી આપણે બહાર નીકળી શકીએ તેવી હું આશા રાખું છું.